कुलम्भो जन्म छदसदृशोभाक्षी युगल कृपा पारावार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्तिर जयति नारायण मुनि ध्येयं सदा परिभवघ्नमभीष्टदोहं तीर्थास्पदं शिववीरञ्चिनुतं शरण्यं मृत्यार्तिहं प्रणतपालभवाब्धिपोतं वन्दे महापुरुषते चरणारविन्दम् नारायणो नीलकण्ठ स्वामी नारायणो हरि हरि कृष्णश्च सहजा नन्दकृष्णोऽस्तु मे हृदि श्रूयतां देवदेवेश स्वामी नारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये सुवाक्कथा वसुदैवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीहरिकृष्णाय नमो नमः श्रीस्वामीनारायणाय नमो श्रीनरनारायणाय नमो सुखदेव जी महाराज परीक्षित राजा ने परमात्मा श्री कृष्ण प्रभु ना प्रादुर्भावनी कथा संभळावे छे। गई काले जे कथा आपणे सांभळी लग्नना विदायनो प्रसंग हतो। आकाशवाणी सांभळी अने बधो प्रेम देखाओ बधुं ओसरी गयो। एणे तो क्रोधमां आवीने कंसे देवकीजीनो चोटलो पकड्यो अने तरवार खेंची न रहेगा वांस बजेगी न बांसुरी, बेन ज नहीं होय तो एनो आठमो संतान क्या मळवानो छे। आ तो बहु उद्धत कोई नु माने नहीं, पण वसुदेव जी ने विचार थाय छे कई प्रयत्न करवो। यत्ने कृते यदि न सिद्ध्यति कोत्र दोष, प्रयत्न करवा छतां सफलता न मळे तो हरी इच्छा, चालो ने प्रयत्न करिए। बे ट्राय कर्या, एक प्रयत्न एवो कर्यो कि जो कंस जे जन्मे ने एने मरवानुं नक्की ज होय छे, अरे कंस तने खबर नथी पण जन्म थाय ने एनी साथे ज मृत्युनी तिथि नक्की थई जाय छे। केवी ऊंची वात छे ने, खबर तमने? તમે કોઈ પણ દવાની દુકાનમાં જાઓ દવા લેવા, ત્યારે બાટલી ઉપર જોજો એને બે તારીખો લખેલી હોય છે, આ બાટલી જન્મી ક્યારે અને એક્સપાયરી ડેટ ક્યારે, એ દુકાનવાળો નથી ચોંટાડતો, કંપની જ ચોંટાડે છે। એ કંપનીમાંથી બાટલી નીકળે એની સાથે જ એ બાટલીની અંતિમ તારીખ એમાં છપાઈ જાય છે। એમ માણસ જ્યારે જન્મે
ત્યારે બધા રાજી થઈને ચોગડિયા અને તારીખો લખે, ટાઈમ લખે અને ભૂદેવ પાસે જાય, જન્મની કુંડળી બનાવી આપું પત્રિકા. પણ એ માણસને ખબર નથી, કોઈને પણ, કે જન્મ્યો એની સાથે જ એની એક્સપાયરી ડેટ લખાયેલી જ હોય છે. એ વાંચી આપતા હોત તો આ સંસાર ચાલત જ નહીં. એટલે ભગવાને એ ખાસ ગુપ્ત ભાષામાં લખી છે, કોઈ ઉકેલી ના શકે. હા, કોઈ સિદ્ધ મહાત્મા એ વાંચી શકે. વસુદેવજીએ પ્રયત્ન કર્યો કે જે કોઈ જન્મે એની મૃત્યુ તિથિ નક્કી જ હોય છે. હજુ તો આઠમું સંતાન, કેટલા વર્ષોની વાર લાગશે, આને અસર ના થઈ, નહીં હું તો મારી જ નાખીશ. એટલે વસુદેવજીએ પછી બીજો પ્રયત્ન કર્યો, તને મારા ઉપર વિશ્વાસ છે ને? હા જીજાજી, તમે તો બહુ સજ્જન માણસ છો, તો જો હું તારી આગળ તને વચન આપું છું, તારી બેનથી જે સંતાન થશે એ હું તને આપી દઈશ. હવે ટાઢો પડ્યો, બસ બેનનું છોકરું થાય મારી નાખીશ, બસ પછી શું. અને વિદાય પ્રસંગ પતી ગયો. સમય જતાં 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 વસુદેવજીને ત્યાં દીકરો થયો. અને મહા સજ્જન માણસો ક્યારેય પણ ભૂલતા નથી, મોઢેથી નીકળેલો શબ્દ એ પાળે છે, બોલેલું વચન પાળે ને એનું આત્મ તેજ વધે. આ તો અભી બોલા ને અભી ફોક, મેં તો એવું નહોતું કહ્યું, પછી એવો ને વરેવાનો હોય. જેનું આત્મબળ અને આત્મ તેજ વધારવું હોય ને એને વચન નિષ્ઠ, કોઈને વચન આપવું નહીં, વિચારીને આપવું અને આપવું તો પછી પાળી બતાવવાનું, ગમે એટલું નુકસાન કેમ ન થાય. તરતનો જન્મેલો બાળક લઈ અને વસુદેવજી ત્યાં પહોંચ્યા કંસ પાસે. લે ભાઈ, મેં તને વચન આપ્યું હતું, આ તારી બહેનથી આ પુત્રનો જન્મ થયો છે, એનું નામ કીર્તિમંત. કોણ જાણે સારું ચોગડિયું ચાલતું હશે. એટલે કંસ કહે છે, લઈ જાઓ, મારે તો આઠમા નંબરથી ભય છે, આનાથી કોઈ ભય નથી, લઈ જાઓ. વસુદેવજીને વિશ્વાસ ન બેઠો, પણ છતાં પાછો લઈ આવ્યા. અહીં આગળ સુખદેવજી મહારાજ એક શ્લોક ટાંકે છે. આ કામ કેટલું કઠણ હશે, દીકરો આપી દેવો, તાજો જન્મેલો રાક્ષસને કેમ દુસ્સહમનું સાધુ નામ, વિદુષામ કેમ અપેક્ષિતમ, કિમ કાર્યમ કદર્યાણમ, દુસ્ત્યજમ કિમ ધૃતાત્મના. સજ્જન શું સહન નથી કરી શકતા, ગમે એવી પરિસ્થિતિને મહાપુરુષો સહન કરે છે, જેવી હોય તેવી. સ્વામિનારાયણ ભગવાન છતાંની એક ઘટના છે. સ્વામિનારાયણ ભગવાનના સંત સદાનંદ સ્વામી
એ ધાંગધ્રા પાસે કોઈ નાનું ગામ છે બાવલી, ત્યાંથી પસાર થતા હતા. અને કોઈ દુર્જન લેવા દેવા વગર લાકડી લઈને આ સદાનંદ સ્વામીને મારવા દોડ્યો અને મારવા જ માંડ્યો. અવાજ સાંભળીને ગામના માણસો દોડ્યા, સ્વામીને બચાવી લીધા. અને ગામના માણસો કહે છે, સ્વામીજી તમને બહુ વાગ્યો. ના 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 ના, આ તો શરીર છે, આજે વાગ્યો ને કાલ સારું થઈ જશે. પણ એ બિચારાને નુકસાન થયું છે, એની લાકડી તૂટી ગઈ છે, બીજી લાવી દેજો ને. બોલો, ગજબની વાત છે. આને શું વેર હતું આ સંત સાથે? કારણ શું ખબર છે? પહેલાં અમે આ ગામમાં ધૂણી રખાવી અને ફરતા ફરતા બેસતા અને ચલમ હળગાવી અને વારા ફરતી બધા બબે ઘૂંટ લેતા જતા. આમ ચલમ ફરતી હોય પ્રદક્ષિણાની જેમ અને કુડકુડ 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 કરતા હોય, ઘરનું આડું રાખીને કપડાનો ટુકડો. અને આ સ્વામિનારાયણના સાધુ આ ગામમાં આવ્યા, ચલમ ગઈ, ધુમાડા ગયા, જે મારી જોડે બેસતા હતા એ કરવા લાગી ગયા, એટલે મને વૈર હતો. સુખદેવજી કહે છે, સજ્જનો શું સહન નથી કરી શકતા. નારદજી કંસ પાસે ગયા અને એને ફેરવી નાખ્યો. મૂર્ખ માણસનું બુદ્ધિનું ઠેકાણું ન હોય, ફાવે તે ફેરવી જાય, ફાવે તે ફેરવી જાય. થોડી વાર આમ, થોડી વાર તેમ, ક્ષણે રૃષ્ટા ક્ષણે તુષ્ટા, રૃષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે, શું જ ન કરાય. કંસને કહે છે કે આપણે ગુજરાતીમાં તો કે 1 2 3 4 5 6 7 8 એમ ગણાય છે ને, પણ સંસ્કૃતમાં 8થી ગણાય, 1 2 3 4. એટલે પહેલો નંબર એ જ 8મો. અને તને આકાશવાણી તો દેવોની હતી, એટલે દેવોની પ્રમાણે તો આ 8મો ગણાય. અને કંસે જઈ અને મારી નાખ્યું છોકરાને. અને વગર વાંકે વસુદેવ દેવકીજીને જેલમાં ગલ દીધા. કોઈ કારણ વગર, વાંક વગર, અપરાધ વગર બેન અને બનાવીને જેલમાં 6 પુત્રને મારી નાખ્યા. 7માનું અવતરણ થવાનું હતું શેષ નારાયણનું. ભગવાને યોગ માયાને આજ્ઞા કરી દેવકીજીના ઉદરમાં જે બાળક છે એનું આકર્ષણ કરીને ગોકુળમાં રોહિણી ના ઉદરમાં સ્થાપન કરી દો. માયા તો ભગવાનની શક્તિ છે, યોગ માયા, એ ધારે કરી શકે. એ કામ થઈ ગયો. દેવકીજીના ઉદરમાંથી એનું આકર્ષણ કર્યું એટલે એ બાળકનું નામ પડ્યું સંકર્ષણ, જેને આપણે બળદેવજી મહારાજ કહીએ છીએ. 8મી વખત ભગવાન પધાર્યા. ભગવાને યોગ માયાને કહ્યું, હવે અમારો જન્મ થશે, અમે પ્રગટ થઈશું, તમે પણ યશોદાજીને ત્યાં પ્રગટ થાઓ. ઠાકોરજીની લીલા બહુ ન્યારી છે. કેવી તૈયારી કરી દીધી, પૂર્વ તૈયારી. જોજો આપણને ભગવાન મળશે, ભૂલ કંસની, ફાયદો આપણને શું ખબર છે? વસુદેવ દેવકીજીને ભેગા રાખ્યા એમાં આપણને શ્રી કૃષ્ણ મળ્યા. ઘણા ભૂલો, રાવણની ભૂલથી આપણને હનુમાનજી મળ્યા, નહીં તો ન મળત. રાવણે ભૂલ કરી સીતાજીનું અપહરણ કર્યું. શ્રી રામ મનુષ્ય ચરિત્ર કરતા કરતા
સીતા શોધમાં નીકળ્યા અને સુગ્રીવના વિસ્તારમાં આવ્યા અને હનુમાનજી શ્રી રામજીને મળ્યા. ત્યારથી હનુમાનજી મહારાજ શ્રી રામના સેવક બન્યા, આપણને મળ્યા. જો રાવણે સીતાનું અપહરણ ન કર્યું હોત તો હનુમાનજી મળત કે નહીં, નક્કી નહીં. પણ રાવણની ભૂલથી આપણને હનુમાનજી મળ્યા અને કંસની ભૂલથી આપણને કનૈયાલાલ મળ્યા. મધ્યરાત્રિ શ્રાવણ વદી આઠમ, દેવતાઓએ સ્તુતિ કરી, માણસ તો કોઈ હતો જ નહીં. ભગવાન પ્રગટ થયા જેલમાં અને તેજ 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 પ્રકાશ દેખાયો. વસુદેવ દેવકીજીએ સ્તુતિ કરી ભગવાનના દર્શન થતાની સાથે હાથે ને પગે લોખંડની બેડીઓ હતી આપોઆપ છૂટી ગઈ. ઠાકોરજી વાતો કરી, તમે જરાય ગભરાશો નહીં, છતાં તમને બીક લાગતી હોય કંસની તો અમને અત્યારે ને અત્યારે અહીંથી લઈ જાઓ ગોકુળમાં. ત્યાં જશોદાજીને ત્યાં એક બાળકી જન્મી છે, ત્યાં અમને મૂકી દેજો અને બાળકીને લઈને પાછા આવજો. પરમાત્માની આજ્ઞા થાય ને પછી શંકા ન કરાય, નહીં તો વસુદેવજી કઈ હકત કે ક્યાંથી જાય. બહાર તોતિંગ તાળા લાગ્યા છે, આ જેલ છે અને ચોકીદારો ઊભા છે હથિયાર બંધ, પણ આવી કોઈ દલીલ ન કરે. બને ત્યાં સુધી કોઈ મહાપુરુષની તમને આજ્ઞા થાય ને તો દલીલ ન કરતા, ભલે સફળતા મળે કે નિષ્ફળતા, પણ દલીલ નહીં કરવાની. એક હરિભક્ત સ્વામિનારાયણ ભગવાન પાસે કોળું લઈ આવ્યો, કોળું ખ્યાલ છે ને, સાકર કોળું, મોટી સાઈઝનું, 8-10 કિલોના આવે છે. માટીનો એક ઘડો પડ્યો હતો. ભગવાનની લીલા કેવી, દાદા ખાચર ગઢડાના માલિક દરબાર, પ્રભુ સભા વચ્ચે દાદા ખાચરને કહે છે, દાદા આ કોળું આ ઘડામાં મૂકી દો ને, આપણે હોઈએ તો શું કહીએ, હે 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 મહારાજ, આ કોળું કઈ ગળામાં આવતું હશે. પણ દાદા ખાચર દાદા ખાચર, વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાનનું નામ પછી આવે, પેલું દાદા ખાચરનું નામ આવે એ આ તપના પ્રતાપે. દાદા ખાચર ભરી સભા વચ્ચે ઊભા થયા અને કોળો ઉપાડીને ઘડા ઉપર મૂક્યો, ઘડો વાંકો થઈ ગયો, ફરીથી મૂક્યો. મુક્તાનંદ સ્વામી કહે છે, દાદા ખાચર બહુ થયો, રહેવા દો. સ્વામી મહારાજ બોલ્યા એટલે કોળું ગળામાં આવી જ જાય, પણ નથી આવતું, કદાચ મારી ખામી હશે. ઓહો, દાદા ખાચરે દલીલ ન કરી. શ્રીજી મહારાજ કહે છે, આવી ગયું ગળામાં, આવી ગયું, બેસો. મહાપુરુષોની ભગવાનની કોઈ આજ્ઞા હોય એમાં દલીલ ન કરવી. સફળતા નિષ્ફળતા એ હરિના હાથમાં છે. વસુદેવજીએ કોઈ દલીલ ન કરી, ભગવાનને તેડવા સામા. ઓહો, ઘાસનો કરંડિયો કોઈ તૂટેલો જૂનો પડ્યો તો એમાં પ્રભુને પધરાવ્યા હો. ઓહો, આજે આપણે ભક્તો બધા એ ઠાકોરજીને સોનાના સિંહાસનમાં પધરાવીએ છીએ, એ પ્રભુને ઘાસના કરંડિયામાં ભગવાનને માથે તેડ્યા. અને વસુદેવજી આગળ વધ્યા તો જેલના તાળા, કોઈ તમારી સૂટકેસના જેવા ન હોય, સૂટકેસનું તાળું જોયું છે ને, 1 ઇંચનું 1.5 ઇંચનું
જેલનો તાળા જોવા હોય તો જોઈ આવજો કેવા હોય. સાબરમતી નજીક છે, દૂર નથી. મોટા ખંભાતી તાળા હથોડા મારે ત્યારે ખુલે. પણ વસુદેવજી જેવા પસાર થયા ને તાળું ખુલી ગયા, દ્વાર ખુલી ગયા અડ્યા વગર. અને બે દ્વારપાળ ઉભેલા ચોકીદારો હાથમાં હથિયારો ઊભા ઊભા ઊંઘે ખર ખુર ઊભા ઊભા. આપણે અનુભવ નથી ને, આપણે તો સભાનો અનુભવ કરો કે બેઠા બેઠા ઊંઘી શકાય. અત્યારે નહીં હો ભાઈ, ધનુર્માસમાં, ધનુર્માસમાં ઊંઘવાની બહુ મજા આવે છે. વક્તાનું આસન ધનુર્માસમાં નીચું રાખવું જોઈએ, કારણ કે ઊંઘવા આમ દેખાય ઊંચા આસને કે પેલા ભાઈ ટામેટા જોખે છે. આ બે ચોકીદારો ઊભા ઊભા ઊંઘી ગયેલા, એનો વાંક નહોતો. ભગવાને યોગ માયાને આજ્ઞા કરી હતી કે આ બે ચોકીદાર નહીં, આખું મથુરા જાણે એનેથેસિયા આપ્યો હોય ને ડૉક્ટરે, અને દર્દીની જે હાલત હોય આખા મથુરાની એ જ હાલત. વસુદેવજી પ્રભુને મસ્તક ઉપર લઈ અને જ્યાં બહાર નીકળ્યા, વરસાદ ચાલુ થયો. જન્મ વખતે બરાબર વરસાદ ચાલુ થયો, પ્રભુના જન્મ વખતે. વસુદેવજી પાસે તો કંઈ હતું નહીં, પણ એક છત્ર એવું આવ્યું અને એણે કરંડિયા ઉપર છત્ર તરીકે પોતાની ફણા ફેલાવી દીધી. શેષનાગ કેવું છત્ર આપણામાંથી આવે તો હાય હોય થઈ જાય. એ ત્યારથી બધા નાગ આમ ફણા એટલે કરે છે કે અમે કનૈયા ઉપર છત્ર આ રીતે રાખેલું. વસુદેવજી ચાલ્યા જાય છે, યમુનાજીએ માર્ગ આપ્યો, ગોકુળ પહોંચી ગયા. ગોકુળમાં પણ એ જ હાલત, બધા જ નિદ્રાધીન. છેક પહોંચી ગયા નંદ બાવાના મહેલમાં, જ્યાં યશોદાજી સૂતા હતા એ શયન ખંડમાં પહોંચી ગયા વસુદેવજી. અને પલંગમાં એક બાળકી હતી તાજી જન્મેલી, એની બાજુમાં પોતાના પુત્રને મૂકી દીધા લાલાને, અને બાળકીને ઊંચકી કરંડિયામાં મૂકી, અને જેવા આવ્યા હતા એવા તરત પાછા વળી ગયા. હવે જોજો ચમત્કાર, જેવા જેલમાં આવ્યા તો કડાક દિન દરવાજા બંધ થઈ ગયા, તાળા લાગી ગયા, અને બાળકીને નીચે મૂકી લોખંડની બેડીઓ હાથ અને પગમાં ચોંટી ગઈ. આ કેમ બન્યું? કારણ માથા ઉપર ભગવાનને તેડીએ ને બધા બંધનો છૂટી જાય, અને માથા ઉપર માયાને ઊંચકો તો બધા બંધનો જોડાઈ જાય. અને આ બાળકી સામાન્ય નહોતી, તો યોગ માયા પોતે હતા, ભગવાનની શક્તિ. એણે ચાલુ કર્યું ઉઆ 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 રડવાનું. ચોકીદારો જાગ્યા, ઓહ આ તો આઠમો નંબર, મહારાજાનો હુકમ છે, રાતના એક વાગ્યો હશે. અને રાજમહેલને હાંકળ ખખડાવી, એ વખતે કોલ બેલ નહોતા, ફોન પણ નહોતા, એટલે હાંકળ ખખડાવવી પડે. કંસ જાગ્યો, નામદાર અત્યારે આઠમો નંબર જન્મ્યો છે. અને એ જ વખતે તરવાર લઈને કંસ જેલમાં આવ્યો. દેવકીજી કહે છે, ભાઈ આ તો દીકરી છે, આ દીકરો નથી. કંઈક તો દયાવાળો હતા? નહીં, દીકરી દીકરો હું કાંઈ ન જાણું, દીકરો દીકરી સમાન. મારે તો આઠમા નંબર સાથે જ નિસ્બત છે, આ આઠમો નંબર છે. અને કરગરતા રહ્યા દેવકીજી, અને એણે બાળકીનો પગ પકડ્યો, પછાડીને મારી નાખો.
અને જ્યાં પછાડવા જાય છે ત્યાં બાળકી હાથમાંથી છટકી ગઈ અને માથામાં લાત મારી. ઊંચે જોયું ને તો આઠ હાથમાં હથિયાર અને અટ્ટહાસ્ય કરતા હતા એ મહાદેવી, અને કહે છે મૂર્ખ, બધાય મને મૂર્ખ જ કહે છે, મૂર્ખ તું મને શું મારતો હતો? તને મારનારો ગમે ત્યાં જન્મી ચૂક્યો. વસુદેવ દેવકીજીની માફી માગી, એના બંધનો છોડ્યા. હું શું કરું કહો, હું તો એમ માનતો હતો કે માણસો જ બધા ખોટું બોલે, પણ જોયો ને આ દેવો ખોટું બોલે છે. મને કહે છે કે તારી બેનનું આઠમું સંતાન તને મારશે, એના એ અત્યારે કહે છે ગમે ત્યાં જન્મી ચૂક્યો. હવે શું કરવાનું, મને મારો કંઈ વાંક ખરો? વસુદેવ દેવકીજી, તારો કાંઈ વાંક નહીં બાબા, જા. વસુદેવ દેવકીજી ઘેર ગયા, આ એના રાજ્યમહેલમાં ગયો અને સવારે એને મંત્રીમંડળ તાત્કાલિક બોલાવ્યું, આપાતકાલીન, અને રાતની બધી વાત કહી. બધા મંત્રીઓ બહુ ઉદાસ થઈ ગયા. અરે હવે સાંભળજો, એક સમયમાં, એક જ સમયગાળામાં બે દ્રશ્યો એક સાથે ભજવાય છે. મથુરામાં ઉદ્વેગ, જાણે ગટર ઉભરાણી હોય ને એવી ગંદકી, ઉદ્વેગની. મહારાજાને શું થશે, ગમે ત્યાં જન્મી ચૂકેલો, ગમે ત્યારે મારી નાખશે, મહારાજાને બચાવવા શું કરવું, આવું વાતાવરણ મથુરામાં ચાલે છે. જ્યારે ગોકુળની અંદર ખબર પડી કે નંદ બાવાને ત્યાં બાબાનો જન્મ થયો છે, વાહ વાહ વાહ, ગોપીઓ, ગોપ, ગોવાળો બધાએ હળદર, દહીં, સાકર, કંકુ આ બધું લઈ ઢોલ વાજિંત્રો વગાડતા નાચતા નંદ બાવાને ઘેર આવ્યા. અને નંદ બાવાના ઘરના ચોકમાં નંદ ઘેરા નંદ જય કે નંદ ઘેરા નંદ ભયો, હાથી ઘોડા પાલખી નંદ ઘેરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો, હાથી ઘોડા પાલખી નંદ ઘેરા નંદ ભયો, શ્રી કૃષ્ણ કનૈયાલા, શ્રી કૃષ્ણ કનૈયાલા, શ્રી કૃષ્ણ કનૈયા. આવો ગોકુળમાં જય જયકાર ચાલે છે, આનંદનો સમુદ્ર ઉભરાયો છે. મથુરામાં હું કામ બેસી રહેવું, ચાલો આપણે બધા ગોકુળમાં જઈએ અને ગોકુળમાં શું લીલા થાય છે એનું રસપાન આવતીકાલે કરીશું. સ્વામિનારાયણ.